દાહોદ જિલ્લાના તમામ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટેની યોજનાનો સંતરામપુર તાલુકાના ખેડૂત ઉપર અગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત રૂપિયા 1200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી કડાણા જળાશય આધારિત દાહોદ જિલ્લાના તમામ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટેની યોજનાનો સંતરામપુર તાલુકાના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 1200 કરોડના ખર્ચે તૈયાર થનારી આ યોજનામાં વાપરવામાં આવી રહેલી લોખંડની પાઇપને જમીનમાં ઉતારવા માટે ખેડૂતોની જમીનમાં આડેધડ ખોદકામ કરી ખેતી લાયક જમીન બગાડી નાખવામાં આવી રહેલી છે, જેના કારણે ચોમાસુ શિયાળો ઉનાળો પાક લેવામાં ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સંતરામપુર તાલુકાની પ્રજા વરસાદ આધારિત ખેતી ઉપર નપટી પ્રજા છે અને આ યોજનાનો કોન્ટ્રાક્ટર દ્વારા ઉનાળાની સમયથી 30-30 મીટર જમીન ખોદી નાખી સોના જેવી ખેતીની જમીન બગાડી નાખી સંતરામપુર તાલુકાના ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડતા અને સરકાર કોઈ વળતર ચૂકવવામાં ન આવતા વિસ્તારના ખેડૂતો ક્રોધે ભરાયા છે. આજે ઉલ્લેખનીય બાબત છે કે ગુજરાત સરકાર દ્વારા દાહોદ જિલ્લાના માણસોને ખુશ કરવા માટે કડાણા જળાશય આધારિત પાણી પહોંચાડવાની યોજના જે અમલમાં મૂકવામાં આવી છે તેમાં દાહોદ જિલ્લાના કબૂતરી ડેમ 1, લીમખેડા જિલ્લો કાલી ડેમ 2, માચનલાલા પાટા ડુંગળી જેવા ડેમો અને તળાવો ભરવા માટે સરકાર દ્વારા કરેલી યોજના સામે સંતરામપુર તાલુકાના ભંડારા, ઉખરેલી, સુરપુર, કોતરા, સગવડિયા, મોલારા, બટકવાડા, ટીમલા, નાની ક્યાર જેવા અનેકવિધ ગામોના ખેડૂતો દ્વારા કડાણા ડેમનું પાણી સંતરામપુર તાલુકાના ખેડૂતોના ભોગે દાહોદ જિલ્લાના માણસોને ખુશ રાખવા માટે સરકાર યોજના કરી છે તેનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંતરામપુર તાલુકાના ખેડૂતોના ભોગે દાહોદ જિલ્લાના ખેડૂતોને જો પાણી આપવામાં આવશે તો ખેડૂતો ધરણા કરીશું, ઉપવાસ કરીશું, જરૂર જણાય તો આવનારા દિવસોમાં સંતરામપુર તાલુકાના આદિવાસી ખેડૂતો પોતાની જાન આપતા અચકાશે નહીં તેવું ધારદાર રજૂઆત સાથે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. સરકાર દ્વારા રાજકીય મતબેંક ઉભી કરવાના આશયથી એકને ગાળ અને બીજાને ખોળેવી નીતિ અપનાવીને સંતરામપુર તાલુકાના ભોગે દાહોદ જિલ્લાના ખેડૂતોનું બલુ કરવાની નીતિ સામે સંતરામપુર તાલુકાની આદિવાસી પ્રજામાં ભારે રોષ ફેલાયો છે અને કદાચ આવનારા દિવસોમાં તેના કેવા મોટા પ્રત્યાઘાતો પડે છે તે તો આવનારો સમય જ બતાવશે. અમારું બલિયા છોડ્યા પછી આ લોકો માછલ નાળામાં નાખવાના પાણી છે, કાલી ટુમાં નાખવાના છે, કાલી ડેમમાં નાખવાના છે, પાટા ડુંગરી અને કબૂતરી હડપની અંદર ડેમમાં પાણી નાખવાના છે. સાહેબ, મને યાદ છે ત્યાં સુધી અમે કેટલી વાર રજૂઆત કરી છે સરકારમાં અને ઉપર આ સરકાર બેરાકાને સાંભળતી નથી. નર્મદા યોજના બની ને સાહેબ, ત્યારે માનનીય સન્નત મહેતા આજે તો સ્વર્ગસ્થ થઈ ગયા. જ્યારે નર્મદા યોજના બની ત્યારે અલીરાજપુરથી 55 મીટર હાઈ કેનાલ કાઢીને નર્મદાનું પાણી આ ઓલ્ડ પંચમહાલ એટલે કે મહીસાગર, દાહોદ અને પંચમહાલને પાણી આપવાની યોજના બની હતી. આ વિસ્તારની અંદર જે પાઇપલાઇન નીકળી છે એ પાઇપલાઇન દાહોદ જિલ્લાને પાણી આપવા માટે ગયા છે. અમને આ પાણી મળવાનું નથી. ખરેખર તો લગભગ 1972માં કડાણા ડેમ બનાવવામાં આવ્યો અને ત્યાં એ કડાણા ડેમ આધારિત આ કડાણા ડેમમાંથી જ પાઇપલાઇન જાય છે, પરંતુ કડાણા ડેમ જ્યારે બનાવ્યો ત્યારે અમારા આદિવાસી ભાઈઓની જ જમીનો ગયેલી છે. આદિવાસી વિસ્તારમાં સરકારે કોઈ પણ જાતની લેખિતમાં જાણ કર્યા વગર કે કોઈ પણ જાતનો સર્વે કર્યા વગર કે ખેડૂતોની સંમતિ લીધા વગર આ પાઇપલાઇનનું ખોદકામ ચાલુ કરેલ છે. સરકાર શહેરોનો જ વિકાસ કરવા માંગે છે. દાહોદને સ્માર્ટ સિટી જાહેર કર્યું એટલે દાહોદનું પાણી પૂરું પાડવા માટે અહીંના વિસ્તારના ભોગે ત્યાં પાણી લઈ જાય છે. અમારે જ્યારે ભંડારા, નાનીચાર, સુરપુર અમને લાભ મળવાનો નથી અને પાણી નહેરાથી જાય છે અને અમારા ખેતરમાં આજે એક ખેતર અમે મણ બે મણ હળવા 60-70 મણ હાથ હતી એમાં અમને એક કણ દાણો મળવાનો નથી. અમારે ત્યાંથી શું કરવું, પાકવાનું હોય નથી અને બધું જે આ ખોજ્યું એમાં દાબી દીધું છે. એકર જમીન છે, જે જમીનમાં અમે 4 ભાઈઓ છીએ, ચારે ભાઈઓને 1 એકર જમીન છે. એમાં જે અમારે મેઇન જમીન હતી જે પાકનું ઉત્પાદન લેતા એ મેઇન જમીને જ અમારે જતી રહી છે. તો હવે મારે બળદને ને ભેંસને ને ગાયોને ને અમને હું ખવડાવવું કે અત્યાર સુધી સરકારની જે કંઈ યોજનાઓ આવી બરાબર કડાણા ડેમથી માંડીને કે અત્યારે ગમે એટલી કોઈ બી યોજના આવી પણ અત્યારને જેટલી બી યોજનાઓ આવી છે સરકારશ્રીની એ બધી સરકારશ્રીની યોજનાઓ આદિવાસીઓના ભોગે જ બની છે. એમ કડાણા ડેમ બનાવ્યો તો આદિવાસીના ભોગે, અત્યારે જે હાલમાં જે યોજના જે દાહોદને પાણી પહોંચાડવાની સિંચાઈને પાણી પહોંચાડવાની જે અત્યારે જે હાલની અંદર જે યોજના ચાલી રહી છે એ યોજનાઓ પણ આદિવાસીઓની જમીનના ભોગે જ આ બધી જમીનો આદિવાસીઓને જ મળે છે. એમને ઉજળિયાતોને કે આ તે કે બીજા કોઈની નથી મળતી એમને. અમીન કોઠારી સાથે NS ગુજરાત ન્યૂઝ સંતરામપુર.